શું છે જામનગર ઉત્તર બેઠકના પ્રશ્નો, શું છે આ વિસ્તારની સમસ્યાઓ। જામનગર ઉત્તર બેઠક પર છેલ્લા 5 વર્ષમાં ભાજપનું શાસન હતું, પરંતુ તેમ છતાં અહીં હજુ અનેક વિકાસ કાર્યો અધૂરા પડ્યા છે। સાથે જ મોંઘવારીનો મુદ્દો પણ લોકોને પરેશાન કરે છે। જામનગરના મુખ્ય પ્રશ્નો જોઈએ તો મોંઘવારી છે, ગંદકી છે, સ્વચ્છ નગરની જરૂરિયાત છે, સરખું ડેવલપમેન્ટ જોઈ છે। બીજો મોટો મુદ્દો, રાષ્ટ્રીય મુદ્દામાં આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે। તમે મોરબીનો હાલ જુઓ તો એ અત્યારે કરંટ ટોપિકમાં એ છે। ની જે ડ્યુટી છે એ ખરેખર ઘટાડી નાખવી જોઈએ, કારણ કે 2 વર્ષ કોવિડની અંદર અમારા બ્રાસ ઉદ્યોગને બહુ માર પડ્યો છે, અને આજના યુગમાં વર્લ્ડ વાઇઝ અમારે હરીફાઈમાં ઊભું હોય તો અમારી જો બ્રાસ સ્ક્રેપ છે એ ટોટલી ઇમ્પોર્ટ ઉપર નિર્ભર છે। ઇમ્પોર્ટ બધા યુરોપિયન કન્ટ્રીમાંથી અમારો બ્રાસ સ્ક્રેપ આવે છે, એટલે સરકારશ્રીને ખાસ એટલી જ વિનંતી છે કે બ્રાસ સ્ક્રેપ ઉપરની ડ્યુટી ઘટાડી નાખે। બીજી તરફ સ્થાનિક ગૃહિણીઓને મોંઘવારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે, વળી રોજગારી પણ નહીં મળતી હોવાના કારણે મહિલાઓને ઘરે બેસી રહેવું પડે છે। જો કે જામનગર ઉત્તરના કેટલાક મતદારોનું માનવું છે કે ભાજપના શાસનમાં ખૂબ વિકાસ થયો છે। ના હિસાબે તેલના ડબ્બાના ભાવ, બાટલાના ભાવ, ઘરમાં ઘરવખરી બધી મોંઘવારી થઈ ગઈ છે, તો મોંઘવારીના હિસાબે માણસો કેમ ઘર ચલાવી શકે? એક જણા કમાવાવાળાને 5 જણા ખાવાવાળા હોય તો કેવી રીતે ચાલે? મોંઘવારીના હિસાબે કોઈ પણ બાઈ શું એક ટક ટૂંકો કરવા માટે કંઈક પણ કામ કરવાનું, કામ તો કેમ મળતું નથી, કામ મળે તો પૈસા નથી પૂરા મળતા, તો શું કરે મહિલાઓ? જે રીતના વિકાસની વાતો ભાજપ સરકાર કરે છે એ મુજબ વિકાસ ખરેખર જામનગરની જનતામાં થયો છે, જામનગરના રોડ રસ્તામાં થયો છે, મોટો ફ્લાયઓવર જામનગરમાં બને છે, જામનગર આખી જામનગરની જનતાને જે પાણી પૂરું પાડે છે એ લાખોટા તળાવની અંદર આ વખતે થોડો વરસાદ ઓછો આવ્યો છે માટે લાખોટા તળાવ ભરાયું નહોતું, તો નર્મદા નીરને સૌની યોજના થકી ભાજપ સરકાર લાખોટા તળાવ ભર્યું, આખું લાખોટા તળાવ જે છળોછળ ભરાય છે અને બધાને પાણીની વ્યવસ્થા પણ થઈ છે। કેવા ઉમેદવારને પસંદ કરશે જામનગરની જનતા? કોણ છે જામનગરની જનતાની પસંદગી? ઉમેદવારોના પ્રચંડ પ્રચાર વચ્ચે વીટીવીની ટીમે જાણવાનો પ્રયાસ કર્યો કે અહીંના મતદારો કેવા ઉમેદવારને પસંદ કરે છે। આ અંગે જ્યારે અમે લોકો સાથે વાત કરી તો કંઈક આવો પ્રતિભાવ મળ્યો હતો। નું સમીકરણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે સિટિંગ ધારાસભ્ય હતા એમની ટિકિટ કપાતા જામનગરની પ્રજા અત્યારે રોષમાં છે એવું દેખાઈ રહ્યું છે, જેથી કરી અને કોંગ્રેસના ઉમેદવારને એનો લાભ મળે। સામે કોંગ્રેસના ઉમેદવાર છે જે વેપારી અગ્રણી છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે અને પોતે 78 વિધાનસભામાં જ રહે છે અને છેલ્લા લગભગ 30-35 વર્ષથી આ કોંગ્રેસમાં સક્રિય છે। તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર છે એ જીતી શકે છે, એનું કારણ શું છે? તેનું કારણ છે ઓલા સેલિબ્રિટી છે, અને અડધી રાતે આપણે ફોન કરી તો ભીપેન્દ્રસિંહ હાજર થાય અને બધાયના પ્રશ્નોનું નિરાકરણ કરે એવી આશા છે। ઉમેદવારોના પ્રચાર સાથે જ મતદારો પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, અને લોકશાહીમાં આખરે તો મતદારો જ સર્વે સર્વા હોય છે। અત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પોતાની તમામ તાકાત લગાડી રહ્યા છે, પરંતુ જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે હવે 8 ડિસેમ્બરે જ નક્કી થશે। હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર।